हेलो बाळको, हवे आपणे आगळ गुजरातीमां काव्य 10 आला लीला वांसळिया तेनो अभ्यास करवानो छे। आपणे जोयुं के लोकगीत प्रकारनुं काव्य छे, तेमां लोकगीत छे ए लोक समूह लोको द्वारा रचाय छे। जे परंपराथी लोकगीत लोकोमां गवातुं चाल्युं आवे छे। लोकगीतो सहेलाईथी गाई शकाय एवा होय छे, तेथी ते नाना मोटा सौने आनंद आपे छे। आ लोकगीतमां प्रकृति द्वारा भावसभर वाणीमां कृष्ण भक्ति रजू थई छे, एटले के कृष्ण भगवानना भक्तो छे तेमणे आ काव्यनी रचना करेली छे। पण कोई एक भक्ते आ काव्य लखेलुं नथी, एमां जे भक्तो छे बधा गाता होय छे गीत, तो कोई एक भक्तने एक काव्यनी कड़ी आवडे छे तो ए गाय छे, पछी बीजा कोई भक्त छे एमां बीजी कड़ी जोड़ी दे छे, एटले आवी रीते आखुं काव्य रचाई जाय छे, एटले एने लोकगीत कहेवाય છે। आ लोक साहित्यनो एक प्रकार છે કે જેમાં લોકગીત આવે છે, લોકકથા આવે છે, લોકવાર્તા આવે છે, આવા અલગ અલગ એમાં ટોપિક આવતા હોય છે, બરાબર। હવે આપણે જોઈએ કાવ્યો આલા લીલા વાસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ। આલા લીલા એટલે કે જે વાંસ છે એની, જે વાંસ હજી તો સુકાળા નથી એ આલા લીલા છે, એટલે કે હજી તો તાજા છે, અને ત્યાં જઈને ઉતરાવીને વઢાવીને પછી એની વાંસળી બનાવવામાં આવે છે। અને એક કોના માટે? કૃષ્ણ ભગવાન માટે, પ્રભુજીની વાંસળી એટલે કે ભગવાન માટે એમાંથી વાંસળી બનાવવામાં આવે છે। વાંસળીએ કંઈ હંસ પોપટ અને મોર, એટલે કે વાંસળી ઉપર એને શણગારવા માટે હંસ પોપટ અને મોર મૂકેલા છે। અહીંયા હંસ પોપટને મોરની વાત કરે છે, એ સાચા હંસ પોપટને મોરની વાત નથી બાળકો, પણ જે હંસ પોપટ અને મોર જે લાકડાના બનાવેલા હોય છે એવા હંસ પોપટ અને મોર એમાં મૂકવાની વાત કરે છે। પછી કહે છે કે વાંસળી વગાડે રે નંદજીનો લાડકો રે, એટલે કે આ જે વાંસળી છે એ નંદજીનો લાડકો વગાડશે એવું કહે છે। કેમ કે વાંસળી છે આપણને ખ્યાલ જ છે કે કૃષ્ણ ભગવાનને બહુ જ ગમે છે, અને વાંસળી છે કૃષ્ણ ભગવાન જ સરસ રીતે વગાડે છે, એટલે કહે છે કે વાંસળી શ્રી કૃષ્ણ ભગવાન વગાડશે, એટલે વાંસળી એ હંસ પોપટ અને મોર શણગારેલા છે, અને આ વાંસળી નંદજીનો લાડકો એટલે કે કૃષ્ણ ભગવાન વગાડશે। નંદજીનો લાડકો એટલે નંદજી છે એ કૃષ્ણ ભગવાનના પાલક પિતા હતા, કે જેમણે તેમને નાનપણથી એમને એમ કહેવાય કે આપણે એમનું પાલન પોષણ કર્યું હતું, એટલે એને પાલક પિતા કહેવાય છે। વાંસળીએ કંઈ ફૂમતા લટકે ચાર, એટલે વાંસળીને ચાર ફૂમતા લટકાવેલા છે। પછી જે વાંસળી છે એ કૃષ્ણ ભગવાન વગાડે છે, તો એ કૃષ્ણ ભગવાનની આંગળીઓના ટેરવાથી આ વાંસળી વાગે છે। તમને ખ્યાલ હશે કે વાંસળી ઉપર સાત બિંદુઓ એટલે કે સાત છિદ્ર પાડેલા હોય છે, અને એ સાત છિદ્ર ઉપર આંગળીના ટેરવા અલગ અલગ રીતે હલાવવાના હોય છે, જેથી કરીને વાંસળીના સૂર અલગ અલગ આવે છે, એટલે આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીર લારે રોલ, એવી વાત અહીંયા આપણને કહે છે કે જે કૃષ્ણ ભગવાને વાંસળી વગાડે છે, અને એ વાંસળી વગાડવા માટે જે એમની આંગળીઓનો ઉપયોગ કરે છે એ આંગળી એમણે અંગૂઠી પહેરેલી છે, અને અંગૂઠીમાં હીરા જડેલા છે। આવ્યા ઉત્તરાદસના મેઘ, ઉત્તરાદસ એટલે કે ઉત્તર દિશા, અને ઉત્તરા એટલે ઉત્તર, દસ એટલે દિશા, અને મેઘ એટલે વરસાદ, ઉત્તર દિશાએથી વરસાદ આવે છે। પાદરડા ખેતરડા રે હરિકેલા છલી વળ્યા રહેલો, એટલે પાદર અને ખેતર છે એ છલોછલ થઈ ગયા છે। શા માટે? તો કે ઉત્તર દિશાએથી વરસાદ જે આવ્યો છે એના કારણે પાદર એટલે કે ગામનો છેવાડો, જે આપણે ગોંધરું પણ કહીએ છીએ, તે પાદર અને ખેતર એ છલોછલ થઈ ગયા છે। ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મૂળ, હવે આ વરસાદ આવ્યો એના કારણે ખેતરમાં અનાજ સારું પાક્યું છે, એટલે ખેતરે મોલ સરસ ઝૂલી રહ્યા છે, અને મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતી ડારેલું, મોલ એટલે કે અનાજ, અનાજ જે સરસ મજાનું ઉગ્યું છે એમાં જે તમે જુઓ તો અનાજના ડૂંડા જે હોય છે, ઘઉં છે, બાજરી છે, જુવાર છે, એ બધાય અનાજના જે ડૂંડા છે એમાં સરસ રીતે જે દાણા છે એ ગૂંથેલા હોય ને એવું લાગે છે, એટલે કે સરસ રીતે રાખેલા હોય, એ કામ આપણું નથી, એ ઈશ્વરે બહુ સરસ રીતે એવા રાખેલા છે। જો આપણે કદાચ એવો પ્રયત્ન કરીએ કે ભાઈ ડૂંડામાંથી અનાજ કાઢીને પછી ફરી પાછા આપણે એને લગાવીએ તો એ શક્ય નથી, એટલા માટે કે એ ઈશ્વરે સરસ રીતે ગૂંથેલા છે। પ્રભુજી એટલે કે ભગવાન, ભગવાને એ મોતીની જેમ એમાં રાખેલા છે। મોતી શા માટે કીધું છે અહીંયા? મોતીડા એ અનાજના દાણાને મોતી કીધા છે,
મોતી જેમ કિંમતી છે એમ અનાજના દાણા પણ એટલા જ કિંમતી છે. આવી રીતે આ સુંદર મજાનું લોકગીત અહીંયા કૃષ્ણ ભક્તિ રજૂ કરે છે અને સાથે સાથે ખેતર અને અનાજની પણ વાત કરેલી છે.